હમણાં આપણા રાજ્યમાં અને દેશમાં હાર્ટ એટેકના કિસ્સાઓ બહુ વધી ગયા છે અને એમાં પણ યુથને બહુ હાર્ટ એટેક આવે છે. બસ આ જ વાતને ધ્યાને લઈને થોડા દિવસો પહેલા રાજ્યમાં પહેલીવાર ગુજરાત સરકાર અને યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા એક પ્રેસ યોજવામાં આવી હતી, જેમાં ચાર એક્સપર્ટ ડોક્ટર્સે હાર્ટ એટેકના કારણો અને શું કાળજી રાખવી એની વાત કરી. તમે આવી ગયા છો VTV ગુજરાતી.com પર. મારું નામ છે હિમ ખત્રી. યુએન મહેતા હોસ્પિટલ અને આપણા રાજ્યમાં જે ડેટાનો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે એના પ્રમાણે કોવિડ પહેલાના 2 વર્ષ અને કોવિડ પછીના 3 વર્ષનો ડેટા જોઈએ તો કોવિડ પહેલા 40 વર્ષ અથવા એની નીચેના વયના 8-11% લોકોમાં યંગ કાર્ડિયાક MI એટલે કે હૃદયના રોગો જોવા મળતા હતા. કોવિડ પછીના 3 વર્ષનો ડેટા જોઈએ તો જે આંકડો હતો એ વધીને 9-12% વચ્ચે થયો છે. હવે આ ડેટા પ્રમાણે જો કોઈ યંગ પેશન્ટની સડન ડેથ થઈ હોય ને એવું માનવામાં આવે કે એની કાર્ડિયાક ડેથ છે તો એમાંથી 5.5%-9.5% વચ્ચે લોકો કોવિડ પોઝિટિવ હોવાની હિસ્ટ્રી છે અને તેમાંથી માત્ર 1.2%-5.5% દર્દીને સિવિયર કોવિડ એટલે ગંભીર કોરોના થયો હતો અને હોસ્પિટલમાં એડમિટ થયા હોય, ઓક્સિજન આપવો પડ્યો હોય એવા માત્ર 0.5%-3.5% દર્દીઓ જતા. આ જે ડેટા છે એ 2020 જ્યારે કોવિડની શરૂઆત થઈ હતી ત્યાંથી લઈને સપ્ટેમ્બર 2023ના મહિના સુધીનો ડેટા છે. આ ડેટા પરથી એ જાણી શકાય કે જે લોકોને ગંભીર કોરોનાનું ઇન્ફેક્શન થયું હતું એટલે કે સિવિયર કોવિડ ઇન્ફેક્શન થયું હતું એ લોકોને શરૂઆતમાં હાર્ટને લઈને થોડી તકલીફો હતી જે સમય જતા ઓછી થઈ ગઈ. હવે બીજો એક મેઇન સવાલ કે સડન કાર્ડિયાક અરેસ્ટ એટલે શું? તો એવી સ્થિતિ કે જ્યારે અચાનક જ આપણું જે હૃદય છે, હાર્ટ છે, કામ કરવાનું બંધ કરી દે. હવે બીજો એક મેઇન પ્રશ્ન કે સડન કાર્ડિયાક ડેથ એટલે શું? તો એવી પરિસ્થિતિ કે જેમાં આપણું હૃદય બંધ થયું હોય ને એના કારણે ડેથ થયું હોય. જે યંગ પેશન્ટ્સમાં આપણે સડન ડેથ જોઈ રહ્યા છે એમાં 52% લોકોમાં સડન કાર્ડિયાક ડેથ હોય છે, બાકીના લોકોમાં એ બીજા કારણોથી સડન ડેથ થતી હોય છે. ઘણા બધા લોકોને એવો પણ સવાલ થતો હોય છે કે હાર્ટ એટેક એટલે શું? લોકોને ખબર હોય છે કે હૃદય રોગનો હુમલો એટલે હાર્ટ એટેક, પણ એમાં થાય શું તો એ પણ જાણી લઈએ. તો કોઈ કારણોસર હૃદયને મળતા લોહી તથા ઓક્સિજન હૃદયની જરૂરિયાત પ્રમાણે ના મળે અને હૃદયમાં તેનાથી જે નુકસાન થાય છે એને આપણે હૃદયનો હુમલો કહેતા હોઈએ છે. આવા કિસ્સામાં જે આપણા હાર્ટની નળી હોય છે એમાં કમ્પ્લીટ અથવા તો પાર્શિયલ બ્લોકેજ થઈ જાય છે. હવે વાત કરીએ હાર્ટ એટેકના લક્ષણોની, જે કેટલાક સાંકેતિક લક્ષણો છે જે તરત દેખાય છે. છાતી ભારે લાગવી, પરસેવો વળી જવો, ધબકારા વધી જવા અથવા ધબકારા સંભળાવવા, શ્વાસ લેવામાં તકલીફ થવી, ચક્કર આવવા અથવા આંખે અંધારા આવી જવા, અશક્તિ લાગવી. અન્ય કેટલાક લક્ષણો પણ છે જેમ કે એસિડિટી જેવું લાગવું, પીઠ દર્દ થવું, જડબામાં દુખવું, હાથ ભારે લાગવા. આવી જો કોઈ તકલીફ સતત રહેતી હોય તો તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં બતાવવું જોઈએ અને એનો ઈલાજ કરાવવો જોઈએ કે જેનાથી સડન ડેથ અથવા તો હૃદયના હુમલાની જે તકલીફ હોય છે, લાંબા ગાળાની જે તકલીફ હોય છે એનાથી બચી શકાય. આ સિવાય દવાથી અથવા સ્ટેન્ટ અથવા તો બાયપાસથી હાર્ટ એટેક હૃદયના હુમલાનો ઈલાજ કરવામાં આવે છે. હવે હાર્ટ એટેકના કિસ્સામાં કેટલીક પ્રાથમિક કાળજી પણ રાખવી ખૂબ જ જરૂરી હોય છે, જેમ કે સ્ટ્રેસ મુક્ત લાઇફસ્ટાઇલ, નિયમિત આહાર, પૂરતી ઊંઘ આરામ, સારો સાત્વિક ખોરાક, તાજા લીલા શાકભાજી તથા ફળયુક્ત ખોરાક વધારે લેવો જોઈએ, વધુ પડતા ઘી અથવા તેલમાં બનેલી ચીજવસ્તુ જંક ફૂડ લેવાનું ટાળવું જોઈએ, નિયમિત ચાલવું અને વ્યાયામ કરવું જોઈએ, તમાકુ અથવા વ્યસન મુક્ત રહેવું જોઈએ, 40 વર્ષની ઉંમર પછી નિયમિત બોડી ચેકઅપ કરાવવું જોઈએ. તો બસ આ કેટલીક વસ્તુ છે જેનું તમે જો ધ્યાન રાખશો તો આપણા હૃદયને, આપણું જે હાર્ટ છે એને આપણે સ્વસ્થ રાખી શકીશું. અને જો આજના ડેલી ડોઝનો એપિસોડ તમને કામનો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTV ગુજરાતી.com સાથે.